गुजरात प्रदेश भाजपना कार्यकर्ताओना उत्कृष्ट मार्गदर्शक पेज समितिना प्रणेता एवा गुजरात प्रदेश भाजपना यशस्वी अध्यक्ष सी आर पाटिल प्रदेश अध्यक्ष तरीके सफलताना बे वर्ष पूर्ण करता आजरोज पाटण शहर भाजप पक्ष द्वारा विविध सेवाकीय कार्यो करी तेओना सफलताना बे वर्ष पूर्ण थयानी उजवणी करवामां आवी हती। त्यारे पाटण शहर भाजप द्वारा पाटण शहेरनी सिविल हॉस्पिटल खाते सारवार लई रहेला गरीब अने मध्यम वर्गना दर्दीओने फ्रूट वितरण करी प्रदेश अध्यक्षना बे वर्ष पूर्ण थयानी उजवणी सेवाकीय कार्यो थकी करवामां आवी हती। त्यारे भाजपना आगेवानो होद्देदारो अने कार्यकर्ताओए सारवार लई रहेला तमाम दर्दीओने खाटले खाटले जई फ्रूट वितरण करी તેઓનું સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેવી પ્રાર્થના સાથે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ પ્રદેશ અધ્યક્ષે સફળતાના બે વર્ષ પૂર્ણ થતા આજે પાટણ શહેર ભાજપ દ્વારા સેવાકીય કાર્યો થકી તેની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। સેવાઈ સંગઠનને ઈચ્છાઓને ભરેલી ભારતીય જનતા પાર્ટી આજે યશસ્વી એ જે સમિતિના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય સી આર પાટિલ સાહેબના પ્રદેશના બે વર્ષ એમને પૂરા થાય છે। બે વર્ષની અંદર અમે લાખો કિલોમીટરનો પ્રવાસ કરી અને સેવાના માધ્યમથી સંગઠનને મજબૂત કરી અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે પેટા ચૂંટણી આવી તેમાં ભારતીય જનતા પાર્ટીનો 8-8 સીટમાં વિધાનસભામાં ભવ્ય વિજય, સહકાર ક્ષેત્રે દરેક એપીએસસીમાં ભવ્ય વિજય, નગરપાલિકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી જગ્યાએ જે અમને ભવ્ય વિજય અપાયો છે તે માટે અમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સત્તા સેવા માટે તો ભારતીય જનતા પાર્ટી આજે પણ આ બે વર્ષ નિમિત્તે સૌ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર ફૂટ વિતરણનો કાર્યક્રમ એ જ રીતે અઘરા દરજા આગળ નગરપાલિકા હસ્તક બગીચામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ 5 નંબર આશાપુરની અંદર સદસ્યતા અભિયાન અને વોર્ડ નંબર 3ની આંગણવાડી બાળકોમાં કુપોષિત બાળકોને પોષિત પોષણ આહારની કીટ અને બાળકોને ચોકલેટને ફૂટ ટુ વિતરણનો કાર્યક્રમ અમારા નગરપાલિકાના અધ્યક્ષ બેન શ્રી સ્મિતાબેન, અમારા અન્ય મહામંત્રીશ્રીઓ, પાટણ શહેર ભાજપના સૌ નગરસેવકો સંગઠનની ટીમ સાથે આજે બધા જ કાર્યક્રમો પ્રદેશ અધ્યક્ષ બે વર્ષ સફળ સુખદ નિમિત્તે આ કાર્યક્રમોનું આયોજન કરેલ છે। પ્રદેશ અધ્યક્ષના સફળતાના બે વર્ષ પૂર્ણ થતા સેવાકીય કાર્યોની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને પર્યાવરણલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે પાટણ શહેરના અઘારા દરવાજા બહાર આવેલ પાલિકા હસ્તકના બગીચામાં પાટણ શહેર ભાજપ દ્વારા વિવિધ પ્રકારના 25 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ સહિત શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો અને કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ઘણા દરવાજા આગળ પાટણ નગરપાલિકાનો જે નવયુક્ત બગીચો બનાવ્યો છે, બગીચાની અંદર આજે પાટણ શહેર ભાજપ દ્વારા 25 વૃક્ષોનું વાવેતર આજે કરવામાં આવ્યું છે અને એનું જતન પણ આના દિવસોમાં કરીને વૃક્ષો મોટા થાય અને બગીચો સુંદર થાય એવા પ્રયત્ન કરીશું। કયા કયા વૃક્ષો વાવવામાં આવ્યા? આસોપાલવ છે, ગુલમર્ગ છે, લીમડા છે,